શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં માં અંબાના ચરણોમાં શીશ નમાવવા માટે આજે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુ આવી અને માના આશીર્વાદ લેશે। અંબાજી મંદિરને દિવાળીના દિવસો દરમિયાન રોશનીથી શણગારવામાં આવ્યું છે, ત્યારે શ્રદ્ધાળુઓની અને યાત્રિકોની સગવડતા અને દર્શનમાં પણ કોઈ અગવડ ન પડે તેની પણ વ્યવસ્થા કરાઈ છે। આજે નવા વર્ષને લઈને શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માં અંબાના ચરણોમાં શીશ નમાવવા આવી રહ્યા છે। આજે નવા વર્ષની મંગલા આરતીનું વિશેષ મહત્વ છે, ત્યારે હજારોની સંખ્યામાં માઈ ભક્તો મંગલા આરતીમાં જોડાઈ નવા વર્ષની શરૂઆત માતાજીના આશીર્વાદથી કરી હતી। નવા વર્ષની શુભકામનાઓ સાથે શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કરી પ્રાર્થના કરી કે કોરોનાની મહામારી હવે ફરી ન આવે અને સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાંથી મુક્ત થાય। સાથે સાથે નવા વર્ષને લઈને અંબાજી મંદિરને નવા રંગરૂપથી શણગારવામાં પણ આવ્યું છે। દિવાળીના તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તેને લઈ અંબાજી મંદિર વહીવટી ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે, ત્યારે લાખો શ્રદ્ધાળુઓએ માં અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા હતા। હું છેલ્લા 10 વર્ષથી માં અંબાના ધામમાં નૂતન નવા વર્ષના શરૂઆતમાં આવું છું, મંગલા આરતીમાં હાજરી આપી અને માતાજીનો આશીર્વાદ લઈ અને બહુ આશીર્વાદ મેળવી અને મારા દરેક મનોકામના સંપૂર્ણ માતાજી પૂર્ણ કરે છે। અને છેલ્લા 10 વર્ષથી માતાજીને પ્રાણાયામમાં આવી દર્શન કરીને હું મારી શરૂઆત જીવનની કરું છું। જનતાને મારા તરફથી જય માતાજી અને નવા વર્ષની શુભેચ્છાઓ। કોરોનાના આ કાળમાં પણ આજે બધા ડર રાખ્યા વિના માતાજીના દર્શનનો લાભ લે તેવી મારી તમામને નમ્ર વિનંતી છે, કારણ કે ટેમ્પલ ટ્રસ્ટની વ્યવસ્થા એકદમ સુચારુ છે, અહીંયા કોઈ પણ પ્રોબ્લેમ નથી, ઘણી સારી વ્યવસ્થા છે, કોઈ ભીડ એકત્રિત થતી નથી, બધાને માતાજીના દર્શનનો લાભ લે અને તમામ લોકો જેમ અમે 30-35 વર્ષથી છેલ્લા માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છીએ અને આજે પણ કોરોનાના સમયમાં પણ ડર રાખ્યા વિના અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। છેલ્લા 50 વર્ષથી એવા પણ શ્રદ્ધાળુઓ છે કે જે નિયમિત નવા વર્ષમાં માં અંબાના દર્શન કરવા માટે આવે છે, ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલા અંબાજીમાં દાંતા ધારાસભ્યએ માં અંબાના ચરણોમાં વહેલી સવારે શીશ નમાવ્યું હતું અને સમગ્ર દાંતા તેમજ બનાસકાંઠા જિલ્લો અને સમગ્ર ગુજરાત નિરોગી અને તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરી હતી। નવા વર્ષના માં અંબાજીના દર્શન કરીને હું જાતે પણ ખૂબ જ ધન્યતા અનુભવું છું અને સાથે સાથે માતાજીની પ્રાર્થના પણ કરી છે કે ગુજરાતની અંદર જગતની માં ધન્યણી છે અને ગુજરાતની અંદર ને જગતની અંદર કોરોના મુક્ત કરે એવી માતાજીને પ્રાર્થના કરું છું અને જનતા જનાર્દનને મારા તરફથી શુભકામનાઓ પાઠવું છું નવા વર્ષમાં।